અભ્યાસા આઈપીએલ ની અંદર કેમેસ્ટ્રી સુપર કિંગ ની આજે આપણે પ્લે કરવાના છીએ એવી મેચ કે જે પરફોર્મન્સ મેચ ફાઈવ છે પ્રેક્ટિસ મેચ પાંચ સુધી આપણે ઘણી પ્રેક્ટિસ કરી લીધી પરફોર્મન્સ ચાર આપણે કમ્પ્લીટ કરી લીધા જેનાથી આપણું ઘણું બધું સારું એવું પરફોર્મન્સ ક્લિયર થઈ ગયું છે આજે મિત્રો આપણે પરફોર્મન્સ નંબર ફાઈવ ની મેચ પ્લે કરવાની છે જેની ઓવર આપણે પ્લે કરશું જે રમશું કે જેનાથી આપણે હેલો એરિન સંયોજનની જે બનાવટ આપણે પ્રેક્ટિસ મેચ 5 ની અંદર જોઈ હતી એની ઉપરની પરફોર્મન્સ મેચ કે એને લગતા કેવા પ્રશ્નો પૂછાતા હોય તેની ઉપર આપણે જોવાના છે મિત્રો હું શું જની કરશે લ્યા અને તમારો આ અભ્યાસા આ જીનીટ ની YouTube ચેનલ માં સ્વાગત છે ફટાફટ તે વિડીયોને લાઈક કરી દો ચેનલ ને સબસ્ક્રાઇબ કરી દો અને બેલ આઇકન ઓલ સિલેક્ટ કરી દીજો કારણ કે અભ્યાસા દ્વારા આવા ઘણા બધા વિડિયોઝ અપલોડ થતા હોય છે જેની વિડીયો નોટિફિકેશન મેળવવા માટે તમારું બે લાયકન ઓલ સિલેક્ટ હોવું જોઈએ જેનાથી તમે આસાનીથી વિડીયોની નોટિફિકેશન સરળતાથી મેળવી શકશો મિત્રો તમને જણાવી દઉં કે અભ્યાસ યુટ્યુબ ચેનલની અંદર રિવિઝન કરવા માટેના પણ ઘણા વિડીયોઝ અપલોડ ઓલરેડી થઈ ચૂક્યા છે કેમેસ્ટ્રી સ્પ્રિન્ટ સિરીઝ આપણે કમ્પ્લીટ કરી હતી ફિઝિકલની અંદર ઓર્ગેનિકની અંદર આપણે કમ્પ્લીટ કર્યું હતું ત્યારબાદ હવે આઈપીએલ મેચની અંદર આપણે પરફોર્મન્સ ક્લિયર કરવી છે કે આપણું પરફોર્મન્સ કઈ રીતે બિલ્ડ થાય કઈ રીતે પરફોર્મન્સને સારું કરી શકાય કેવી રીતે વિચારવાથી પ્રશ્નના જવાબ આસાનીથી મેળવી શકાય તો એ જોવાના છે તો મિત્રો પરફોર્મન્સ મેચ 5 સ્ટાર્ટ કરીએ કે જેનો પહેલો જે કે જેનો પહેલો ક્વેશ્ચન છે મિત્રો આ તમામ ક્વેશ્ચન સારી સારી પબ્લિકેશનની બુક ની અંદર છે અને एग्जाम ની અંદર પણ આવા પ્રશ્નો આવતા હોય છે માટે ઓકે ચાલો તો તમને એવું કીધું છે કે હેલો આપણે બેન્ઝિન આપી દીધું બરાબર

એક તો અહીંયા બરોબર એક તો એવી જ રીતે આ હેલોજન વાળું સ્ટ્રકચર આપણે આ તરફ દોરીએ તો આ પ્રક્રિયાની અંદર શું થશે કે જ્યારે આ સોડિયમ સાથે લેવામાં આવે ત્યારે

આપણે અહીંયા n થી વધારે નહીં આવે કારણ કે જોઈન્ટ તો આ બે નું જ થવાનું છે એવું બને તમે 4 લ્યો તો આવા બે મળશે જો તમે 4 લ્યો તો આવા કેટલા મળશે બે મોલ મળશે બરોબર તો આ રીતની આખી આ પ્રક્રિયા મિત્રો બને છે તો સુકો ઈથર હોવું જોવે સોડિયમની સાથે પ્રક્રિયા એટલે કે હેલો બેન્ઝિનની હેલો બેન્ઝિનની સોડિયમ સાથેની પ્રક્રિયા સુકા ઈથરની હાજરીમાં જ્યારે થાય ત્યારે આપણને આવી રીતની उपज મળે છે બરોબર ચાલો મિત્રો અહીંયા તમને આપ્યું છે બેન્ઝિન ડાયઝોનિયમ ક્ષાર એટલે આ પ્રક્રિયા કઈ થઈ ગઈ તો આ પ્રક્રિયા થઈ ગઈ સેન્ડ મેયર પ્રક્રિયા આ યાદ આવી જવું પડે મિત્રો સેન્ડ મેયર આ પ્રક્રિયા છે કે જેમાં ડાયઝોનિયમ ક્ષારની CuCl HCl સાથે એની હાજરીની અંદર પ્રક્રિયા થાય થોડી ગરમી હોય તો શું થશે કે આ બેન્ઝિન ઉપર મિત્રો જે હેલોજન પરમાણુ છે તે આપણને અહીંયા રહેશે જ્યારે N2 જે છે મુક્ત થાય છે જો N2 શું થઈ ગયો મુક્ત થઈ ગયો હવે આની આ ઘટકની પ્રક્રિયા જ્યારે આગળ કરવામાં આવે આ ઘટકની પ્રક્રિયા જ્યારે એટલે કે ક્લોરોબેન્ઝિનની પ્રક્રિયા જ્યારે 6 થી 8% સાંદ્રતા વાળું NaOH નું દ્રાવણ 623 કેલ્વિન તાપમાને બાર દબાણે અને H+ ની હાજરીમાં આ મિત્રો ખાસ હાઇલાઇટ કરી દેજો કારણ કે આ એક આખી પ્રક્રિયા છે અને પ્રક્રિયાનું નામ છે ડાવ પદ્ધતિ બરોબર આ પ્રક્રિયાનું નામ શું છે ડાવ પદ્ધતિ એટલે કે D O W

NaCl રીમુ થશે અને આ OH માઈનસ જે છે તેની ઉપર લાગી જશે એટલે આ જે B છે તે B આપણને મળશે બેન્ઝીન ઉપર OH બેન્ઝીન ઉપર શું મળશે OH મિત્રો તમને આવ માની લો કે આ રિએક્શન તો ખબર હતી સેન્ડ મી પરંતુ તમને જો આ રિએક્શન ની ખબર ન હોય તો તમે આનો જવાબ આપી શકે નહીં માટે આ રિએક્શન તમારે બુક ની અંદર લખી નાખવાની છે બરોબર તો આની અંદર પહેલા તો આવશે બેન્ઝિન ની ઉપર ક્લોરીન એટલે કે C6H5Cl બરોબર તો એ જો અહીંયા બે બંનેમાં આપ્યા છે એટલે આ ઓપ્શન તો આપણો થઈ ગયા કેન્સલ ડાયરેક્ટલી રીતે તો હવે વિદુ અહીંયા જો બંનેમાં આપણને આપ્યું છે મિત્રો C6H 6OH અને આમ આપ્યું છે C6H5OH તો અહીંયા તમને એરર લાગે છે તો ઈ ઓપ્શન કેન્સલ થઈ જાય અને આપણો જવાબ આવશે B બરોબર આપણો જવાબ શું આવે છે B જવાબ આપણો બને છે જ્યારે અહીંયા જવાબ બનતો તો એ અને અહીંયા જવાબ બને છે બી બરોબર ડાવ રિએક્શન ડાવ પદ્ધતિ જેમાં 623 ને જેટલું તાપમાન મિત્રો તમને આ પ્રશ્ન જે છે એ તમને એવું શકે કે તાપમાન કેટલું હશે કેની સાથે પ્રક્રિયા થાય છ થી આઠ ટકા એને હોય સાથે પ્રક્રિયા થાય દબાણ કેટલું હોય ત્રણસો બાર જેટલું દબાણ હોય H+ પ્લસની હાજરીમાં રીમુ શું થાય તો સોલ્ટ રીમૂવ થાય ક્ષાર રીમૂવ થાય કયો હતો કે NaCl તો આ રીતના પ્રશ્નો પૂછાઈ શકે મેં તમને પહેલા જ કીધું હતું કે કોઈ પણ પ્રક્રિયા એક્સ અને વાય યાદ રાખો કે ખાલી જગ્યા કે કોઈ પણ અમુક સ્ટેપ તમને બ્લેન્ક આપવા હોય એ તમારે ફિલ કરવાના હોય અને પછી આવી રીતની આખી કન્ટિન્યુ આપી હોય તો એ પણ તમને આવડતી હોવી જોઈએ બરાબર જો તમે અહીંયાથી પેલા હોય જ બને તો પેલા તમને સેન્ડ પ્રક્રિયા તો ખબર હોવી જોઈએ માની લો કે તમને સેન્ડ પ્રક્રિયા ખબર છે તો આગળ આ ડાઉક્શન આપી છે એ પણ ખ્યાલ આવી જવો પડે માટે આ રિએક્શન તમારે લખી લેવાની રહેશે એના પછીની વાત કરીએ તો કે નીચેના પૈકીની કઈ પ્રક્રિયા યોગ્ય નથી મિત્રો બરોબર નીચેના પૈકી કઈ પ્રક્રિયા યોગ્ય નથી જોઈએ આપણે તો કે એનએચ ટુ એન ટુ અને એચ નીચું તાપમાન તો ડાયજોનિયમ ક્ષાર મળી ગયો એનએ આ ક્લિયર છે આ તો ઓકે છે સેનમીયર રિએક્શન મુજબ આ પણ સીયુ સી એચ સી સાથે પ્રક્રિયા થાય તો ક્લોરિન મળે અને જો બી આપણે લઈએ તો બ્રોમિન એટેચ થાય બરોબર તો ઈ કમ્પ્લીટ છે પરંતુ મિત્રો અહીંયા ધ્યાન આપો અહીંયા જે છે આપણને આપ્યું છે બેન્ઝિન

ત્યાં જરૂર શું પડશે પોટેશિયમ આયોડાઈડ ની અને ત્યારે શું થશે આ રિએક્શન નથી તો જવાબ આવે છે આપણો આવડો આ જવાબ આવે છે ડી તો તે પ્રક્રિયા કઈ હોય છે તો તે પ્રક્રિયા મિત્રો હોય છે આવી રીતની બરોબર તે પ્રક્રિયાને આપણે અહીંયા દર્શાવી દઈએ તે પ્રક્રિયા હોય છે કઈક આવી રીતે બરોબર અહીંયા દર્શાવી દઈએ જે રીતે અહીંયા આપ્યું છે તેની પોટેશિયમ આયોડાઈડ સાથેની પ્રક્રિયા કરીએ બરાબર પોટેશિયમ સાથેની પ્રક્રિયા કરીએ એટલે કે અહીંયા આપણને મળશે આયોડિન અને અહીંયા કે સિયલ થશે અને એન ટુ રિમૂવ થશે બરાબર તો આ રીતની મિત્રો પ્રક્રિયા બને છે જ્યાં કોપરની જરૂર પડતી નથી તો આ યોગ્ય નથી બાકીની બધી પ્રક્રિયા યોગ્ય હવે આ પ્રશ્ન ક્યારે આવડે અહીંયા યોગ્ય નથી એવો પ્રશ્ન આવ્યો તો એનો અર્થ એવો થયો કે ત્રણ ઓપ્શન યોગ્ય હશે ને એક ઓપ્શન યોગ્ય નહીં હોય તો તમને ત્રણેય ઓપ્શનમાં જે જે રિએક્શન આપી છે એ તો આવડતી હોવી જોઈએ જો એ આવડતી છે તો તમે આગળ કહી શકશો કે આ યોગ્ય છે ને આ યોગ્ય નથી ઓકે નેક્સ્ટ વાત કરીએ કે પ્રક્રિયા પૂર્ણ કરવાની છે પ્રક્રિયાને શું કરવાની છે કે આપણે કમ્પ્લીટલી રીતે પૂર્ણ કરવાની છે આ પ્રક્રિયા પૂર્ણ કરવાની અંદર આપણે કીધું છે કે કોઈ એક બેન્ઝિન ઉપર સી3 છે એટલે કે ટોલ્યુન છે બરાબર 2Cl2 સાથે પ્રક્રિયા થાય 298 કેલ્વિન તાપમાન FeCl2 અથવા તમને અહીંયા Fe આપ્યું હોય અથવા તમને અહીંયા કીધું હોય અંધારું બરોબર તો આ રિએક્શન યાદ કરો મિત્રો આ રિએક્શન યાદ કરો ઇલેક્ટ્રોન અનુરાગી ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયાઓ છે મિત્રો યાદ છે ને તો ત્યાં શું મળે ઓર્થો અને પેરા સમ આપણને મળે ઓર્થો અને પેરા સમ મળે બરોબર ક્લોરીન લાગી જશે ઓર્થો અને પેરામાં માં લાગશે એક લાગશે ઓર્થો ની અંદર અને એક લાગશે પેરા ની અંદર વિસ્થાપન કરશે બરોબર તો એક લાગી ગયું ઓર્થો અને એક લાગી ગયું પેરા બરોબર અહીંયા પણ છે ઓર્થો અને મેટા છે અહીંયા ફક્ત એક એક છે તો આ આપણો જવાબ બને છે ઓકે ખ્યાલ આવી ગયો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ નીચેના વિધાનો માટે ટ્રુ અને ફોલ્સ સંકેત વાપરવાનો છે એટલે ચાર વિધાન આપ્યા છે અને ચારેય વિધાન માટે ટ્રુ અને ફોલ્સનો સિદ્ધાંત આપણે એપ્લાય કરવાનો છે કે કયું વિધાન સાચું છે કયું વિધાન ખોટું બેન્ઝિન ઉપર ક્લોરીન આઈપનું આયુપીએસસી નામ ફિનાઇલ ક્લોરાઇડ મને એમ કહો કે આયુપીએસસી નામ જ્યારે મેં તમને શીખવાડ્યા ત્યારે મેં કીધું તો મુખ્ય શાખા અને પેટા શાખામાં વિભાજિત કરવું પડે અહીંયા બેન્ઝિન જે છે મુખ્ય શાખા બંધ છે અને ક્લોરીન પેટા શાખા બંધ છે બરાબર અથવા વિસ્થાપિત સમૂહ બંધ છે તો ને અહીંયા ફિનાઇલ તરીકે સમૂહમાં લીધું છે જેને સમૂહમાં ન લઈ શકાય તો આનું નામ મિત્રો બને છે ક્લોરોબેન્ઝીન ક્લોરો વિસ્થાપિત સમૂહ છે ક્લોરોબેન્ઝીન બને છે બરોબર ફિનાઇલ ક્લોરાઇડ નથી બનતું કારણ કે ક્લોરીન અહીંયા મુખ્ય શૃંખલા નહીં બને મુખ્ય શૃંખલા બનશે બેન્ઝીન તો પેલું વિધાન તો થઈ ગયું ખોટું એટલે પહેલામાં આવશે એફ આ રીતે લખતું જવાનું બીજું કીધું છે સી એચ સી ટુ તો સી એચ આવે તો બેન્ઝાલ સમૂહ લાગે પછી સી ટુ કીધું છે એટલે ક્લોરાઇડ પણ કેટલા બે તો કે બેન્જાલ આ જેટલો ભાગ છે એને કહેવા છે બેન્જાલ બરોબર આ આપણે મેં તમને સમજાવેલું કે બેન્જિન ઉપર જ્યારે સીએચ હોય એને આ જ્યારે લાગતો હોય તો કયું સમૂહ છે તો કે આ છે બેન્જાલ બરોબર તો બેન્જાલ જે છે પછી કેટલા ક્લોરીન છે બે તો કે ડાય ક્લોરાઈ બરોબર બેન્જાલ ડાય ક્લોરાઇડ તો આ વાત સાચી છે સી એચ ટુ સીએલ બરાબર તો આઈયુપીએસસી નામ શું થશે તો એક તો અહીંયા ક્લોરીન છે તો કે ક્લોરો મિથાઇલ બેન્જિન

આ રીતે આપણે ટાઈમ ને બચાવી શકાય નેક્સ્ટ પ્રશ્નો ઉપર આપણે આખો કન્સિડર કરી શકીએ તો મિત્રો આ હતા આજના પરફોર્મન્સના પ્રશ્નો નેક્સ્ટ વિડીયોમાં મળશું નવા કોન્સેપ્ટ સાથે અને નવી એક પ્રેક્ટિસ મેચ સાથે ઓકે